હેલો એવરીવન, સ્ટડી બડીમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે જોવાના છીએ ગુજરાતી સાહિત્યનો ભાગ 8મો. તો ચલો જોઈએ. સત્યમ, આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે? તો આ તખલ્લુસ છે શાંતિલાલ શાહ. કોનું છે? શાંતિલાલ શાહ. નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં વડોદરા સાહિત્ય સભાની તરીકે ઓળખાતી હતી? તો જ્યારે વડોદરા આવે ને ત્યારે આપને એક પંક્તિ યાદ આવી જોઈએ, વીર ક્ષેત્ર વડોદરુ. કોણ છે? પ્રેમાનંદ સાહિત્ય સભા. એના પછીનું જોઈએ. નીચેનામાંથી કોને, કયા સાહિત્યકારને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી? તો એ છે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી. આ આપણો આન્સર છે. ડૉક્ટર ભોગીલાલ સાંડેસરાને મળ્યો છે, હરિવલ્લભ ભાયાણીને મળ્યો છે, નલિની ગણાત્રાને મળ્યો છે. પંચીકરણ કૃતિ કયા સાહિત્યકારની છે? અખો જ્ઞાનનો વરલો. કુમુદ કઈ નવલકથાની કથા નાયિકા છે? તો એ કૃષ્ણ અવતારની બી નથી, ગુજરાતનો નાથ એમની બી નથી, સરસ્વતી ચંદ્ર એમની બી નથી. તો કોની છે? જન્મટીપુ. પૃથ્વીરાજ રાસો કૃતિ કોના દ્વારા લખાય છે? તો આ કૃતિ લખાય છે ચંદ બરદાય દ્વારા. કોના દ્વારા? ચંદ બરદાય દ્વારા. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ ઉમાશંકર જોશીનો નથી? તો એની માટે તમને બધા કાવ્ય સંગ્રહ ખબર હોવા જોઈએ. તો ગંગોત્રી, હા, એ ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ છે. નિશ્ચિત બી ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ છે. સપ્તપદી બી ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ છે. નેપ્થ્ય એ ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ નથી. તો આપણો આન્સર શું થઈ જશે? ડી, નેપ્થ્ય. મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી ચાંદ દસો દ્વારકા દેહરા તામે જ્યોતિ પિછાન. આ પંક્તિના રચયિતાના નામ છે કબીર. શું નામ છે? કબીર. આ દ્વારિકાને આપણે એવું જોઈએ તો મીરા આપને લાગે, એટલે જ ઓપ્શન એમાં પેપર સેટરે આપેલી છે. પણ મીરા નહીં આવે, કોણ આવશે? કબીર. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાષે. આ પંક્તિ કોની છે? આ પંક્તિ છે તમારા મારા સૌના પ્યારા દુલારા નરસિંહ મહેતાની. ના પછી છે, એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી. આ પંક્તિ કોની છે? આ પંક્તિ છે આપણા દુલાભાઈ કાગની. દુલાભાઈ કાગ. નીચેના પૈકી કયા કવિઓએ ગરબીની રચના કરી છે? તો આન્સર આવશે દયારામ. શું આવશે? દયારામ. નવલકથાકાર આપ્યા છે, નવલકથા અને લેખક આપેલા છે. તો ચલો જોઈએ કોણ કોની સામે જોયું. તો કે અગનપંખી, હરીન્દ્ર દવે. પછી છે મીરા યાજ્ઞિકની ડાયરી, એ છે બિંદુ ભટ્ટ. બંદીવાન, વર્ષા અડાલજા. પેરાલિસિસ, ચંદ્રકાંત બક્ષી. તો આવો કયો ઓપ્શન છે? તો કે ડી. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કઈ કૃતિ ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત છે? તો પેલી છે સરસ્વતી ચંદ્ર. એ કોને કોને રચ્યું છે? ગોવર્ધનરામ ત્રિપાઠીએ. છંદો લઈ કયા કવિનું પ્રથમ કાવ્ય સંગ્રહ છે? એ કાવ્ય સંગ્રહ છે નિરંજન ભગત. કોનું? નિરંજન ભગત. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે. આ કોનું છે? તમારા મારા સૌના પ્યારા દુલારા નરસિંહ મહેતા. પેટ કરાવે વેઠ ગાજિયા મેઘ વરસે નહીં, કોનાથી સંબંધિત પંક્તિઓ છે? આ પંક્તિઓ છે શામળી. કોનાથી? શામળી. ગંગા સતીએ કોને ઉદ્દેશીને પોતાના ભજનોની રચના કરી છે? તો રાધા તો ઓબ્વિયસલી ના જ આવે, શ્રી કૃષ્ણ બી નહીં આવે, મીરાબાઈ બી નહીં આવે. કોણ આવશે? પાનબાઈ. જવાબ શું આવશે? પાનબાઈ.
So that's it for now. See you soon. Subscribe to Study Buddy.